ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? મજામાં જ છો? અને કહો તો મને, તમે બધા અત્યારે શું કરી રહ્યા છો? શું કરો છો? મારા વિડિયો જુઓ છો? હા, તો ચાલો આજે આપણે ડ્રોઈંગમાં નવું નવું શીખીશું. અને સૌથી પહેલા મને એ તો કહો કે તમે અગાઉ શું શીખ્યા? કહો. હા, તમે છાપકામ શીખ્યા ને, જે અંગૂઠાથી છાપ કરવાની હતી અને અલગ અલગ ચિત્ર બનાવવાના હતા. ત્યારબાદ તમે શું શીખ્યા? ફૂલોમાં કલર કરતા શીખ્યા. કયા કયા ફૂલો હતા? બારમાસીનું ફૂલ હતું અને બીજું, હા, કમળનું ફૂલ હતું. ત્યાર પછી રેખાંકન, કેલિગ્રાફી શીખ્યા. તેની અંદર તમે આકારો શીખ્યા, જેમાં કૃપા ટીચરે તમને ઘર બનાવવું શીખવ્યું અને બીજું શું હતું? મંદિર હતું. તો હવે પછીનું ચિત્ર છે જેમાં આપણે રંગકામ કરીશું. અને એ ચિત્ર જુઓ, આ છે ને? તો કહો તો મને, આ ચિત્ર શાનું છે? તમને બધાને બહુ જ ગમે. અને અત્યારે કયો તહેવાર ગયો? દિવાળીનો તહેવાર ગયો. એમાં સળગાવી, હા, એ જ છે આ કોઠી, જે તમને બધાને ખૂબ જ ગમે છે. અને બાજુમાં જુઓ, આ ચિત્ર સારું છે? પતંગનું છે. સારું છે, પતંગનું. તો હવે થોડા સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવે છે, તેમાં તમે બધા પતંગ ઉડાવશો ને? હા, તો આ જ પતંગમાં પણ આજે આપણે કલર કરતા શીખીશું. તો આ બંને ચિત્રનું આજે આપણે રંગકામ કરીશું. તો બાળકો, ચાલો આપણે રંગકામ કરતા શીખીએ. તો બાળકો જુઓ, આ બુકમાં તમને કોઠી અને પતંગનું ચિત્ર આપ્યું છે, જેની અંદર આપણે રંગકામ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે કોઠીમાં રંગકામ કરીશું, જેમાં તમે જુઓ તો સ્ટાર આપ્યા છે, દેખાય છે? એ સ્ટારમાં રેખાઓ છે, ટૂંકતર ટૂંક રેખાઓ છે. એ રેખાઓને આપણે ઝાંખી પેન્સિલથી જોઈન્ટ કરીશું અને સ્ટાર બનાવીશું. તો જુઓ, ટીચર રેખા જોડે છે અને સ્ટાર બનાવે છે. એકદમ સીધી લાઇનમાં જે રેખાઓ આપી છે ને, એને તમારે એકદમ હલાવ્યા વગર સીધી સીધી કરવાની, એટલે સરસ સ્ટાર દેખાશે. જુઓ, ટીચર કરે છે, ધ્યાનથી જોજો. હા, ટીચર કરે છે ને, એ જ રીતે તમારે પેન્સિલ ઉઠાવ્યા વગર સીધી સીધી લીટી કરશો ને, તો સરસ રીતે સ્ટાર બની જશે. અને તમે જ્યારે કોઠી સળગાવો છો, અત્યારે દિવાળીમાં સળગાવી ને, ત્યારે આ જ રીતે ઉપર થતું હતું ને, અને એ જોવાની તમને બધાને ખૂબ જ મજા આવતી હતી. હા, તો તમને આ ચિત્ર કરવાની પણ ખૂબ જ મજા આવશે. અને આની અંદર તમારે મનપસંદ રંગ પૂરવાના છે. તો જુઓ બાળ મિત્રો, આપણે જે તૂટક રેખાઓ હતી એને જોડી દીધી છે અને સરસ મજાના સ્ટાર બની ગયા છે. હવે આપણે બ્લેક સ્કેચ પેન લઈશું અને આ જે ચિત્ર આપ્યું છે તેને બોર્ડર કરીશું. તો ધ્યાનથી જુઓ, ટીચર બોર્ડર કઈ રીતે કરે છે? જ્યાં લાઈન સીધી હોય ને, ત્યાં આપણે સ્કેલનો ઉપયોગ કરવાનો અને એકદમ સીધી બોર્ડર કરવાની. અને જ્યાં સ્કેલનો ઉપયોગ ના કર્યો હોય ને અને વળાંકવાળું હોય, ત્યાં પણ આપણે
જ્યાં સુધી સરખી રીતે થાય ત્યાં સુધી સીધી રેખાઓમાં સ્કેચ પેન કરવાની. જુઓ ટીચર કરે છે તે રીતે. હવે સ્ટારમાં પણ આપણે સ્કેચ પેન કરીશું. બાળમિત્રો ધ્યાનથી તમે જુઓ, આપણે બ્લેક કલરથી સ્કેચ પેનની બોર્ડર કરી દીધી છે. હવે આપણે રંગ કરતા શીખીશું. જુઓ ટીચર રંગ કરે છે. રંગ કરતી વખતે ધ્યાન રાખવાનું કે આપણે જે કલર કરીએ છીએ તે કલર જે બ્લેક બોર્ડની અંદર છે એની બહાર જવું જોઈએ નહીં, અને એકદમ સીધો કલર કરવાનો. જો તમે કલર આડો કરો છો તો આડો જ કરવાનો, અને ઊભો કરતા હો તો ઊભો જ કરવાનો. આપણે તો મન ફાવે તેમ કરી નાખીએ, થોડો ઊભો કરીએ અને થોડો આડો કરીએ તો એ કેવું લાગે? ગંદુ લાગે. જુઓ ટીચર તમને શીખવે છે કેવી રીતે રંગ કરવાનો. આમ સીધો સીધો, અને ધ્યાન રાખવાનું કે વ્હાઇટ વ્હાઇટ વચ્ચે દેખાવું જોઈએ નહીં. અને ચિત્રની બહાર પણ કલર જવો જોઈએ નહીં. આટલી વાતનું ધ્યાન રાખજો, બરાબર? તો તમારા ચિત્રમાં કલર ખૂબ જ સરસ રીતે પૂરાશે. અને તમે તમારા મનપસંદ રંગ કરી શકશો, બરાબર? તો જુઓ ફ્રેન્ડ્સ, આપણું ચિત્ર અહીંયા રેડી થઈ ગયું. અહીં મેં મારા મનપસંદ રંગ કર્યા છે, તમારે પણ તમારા રંગ પસંદ રંગ કરવાના, બરાબર? અને ધ્યાન રાખજો કે બ્લેક કલરની સ્કેચ પેનથી બોર્ડર કરવાનું ભૂલી જતા નહીં. હવે આપણે બાજુના ચિત્ર જે છે ને પતંગ, તેમાં આપણે બ્લેક કલરની સ્કેચ પેનથી બોર્ડર કરીશું. જુઓ ટીચર કઈ રીતે કરે છે. અને આ ચિત્રમાં તમારે રંગ જાતે જ પૂરવાના છે, તમને ગમે તે. અને આજે પતંગમાં આપણે અહીં રંગકામ કરી રહ્યા છે ને, આજ પતંગ આપણે આપણી ડ્રોઈંગ બુકમાં દોરતા પણ શીખીશું, જે હું તમને આના પછીના વિડીયોમાં શીખવીશ કે પતંગ આપણે કઈ રીતે દોરવાનો છે. ઓકે, જુઓ ટીચરે સ્કેચ પેન કરી દીધી. હવે ટીચર તમને થોડો કલર પણ કરતા શીખવે છે. એમ તો શીખી જ ગયા છે ને, કરી બતાવે છે. પછી જુઓ ઉપર જે તમને પતંગમાં કલર આપ્યો છે ને, તમારે એ જ કલર કરવો હોય તો પણ કંઈ વાંધો નહીં, અને તમારે મનપસંદ રંગ કરવો હોય તો પણ કંઈ વાંધો નહીં, પણ ચિત્ર સારું અને વ્યવસ્થિત દેખાવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમારે પતંગની અંદર કલર
કરવાનો છે, તો તમે બધા કરશો ને? આજ પતંગ કઈ રીતે દોરવાનો છે એ હું તમને પછી શીખવીશ. આવજો બાળકો.